કિમની પીકે દેસાઈ વિદ્યાલય ખાતે કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહાત્મા ગાંધી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ એન્ડ સોશિયલ ચેન્જ દ્વારા માર્ટિન મેકવાના પુસ્તક ભેદ ભારત પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભેદ ભારત પુસ્તકમાં દલિત અને આદિવાસી સમાજ પર સમગ્ર ભારતમાં 2014 થી 2018 સુધી કેટલા અન્યાય અને અત્યાચાર થયા છે તે નાગરિકોને ખબર પડે તે માટે આ પુસ્તકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એને પરીક્ષા લક્ષી ભણાવો, એની પરીક્ષા લક્ષી પરીક્ષાઓ લઈ લેવી, એને સર્ટિફિકેટ આપી દેવા અને શિક્ષણ કાર્ય કર્યાનો જુઠ્ઠો સંતોષ મેળવવો એ અભિગમ નથી. શિક્ષણ એના સાચા અર્થમાં વિદ્યાર્થીનું અને નાગરિક ચેતનાનું સશક્તિકરણ અને પ્રશિક્ષણ કરવાનું માધ્યમ છે. આજે મેં પુસ્તક સંપાદન કર્યું છે વેદ ભારત, એના લોકાર્પણનો કાર્યક્રમ કિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે. એટલે 2014 થી 2018 વચ્ચે દલિતો અને આદિવાસી પર સમગ્ર ભારત દેશમાં કેટલા અત્યાચાર અને અન્યાયની ઘટનાઓ બની છે તેનું સમગ્ર દેશનું ચિત્ર એક જ પુસ્તકમાં આવે એટલા માટે આ પુસ્તક મેં બનાવ્યું છે અને એનો અહીંયા કાર્યક્રમ હતો. સામાન્ય રીતે એવું બને છે કે જે રાજ્યમાં આપણે રહીએ છીએ એની માહિતી આપણને મળે છે પણ બીજા રાજ્યોને મળતી નથી, અને એ માહિતી ન હોવાને કારણે લોક લડત અથવા તો લોક જાગૃતિ ઊભી નથી થઈ શકતી. અને એટલા માટે આ પુસ્તક કે જેથી બધા લોકોને, શિક્ષિત લોકોને, સમજુ લોકોને સમગ્ર દેશની માહિતી એક જ પુસ્તકમાં મળી શકે. હું ઉત્તમ પરમાર, મહાત્મા ગાંધી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ એન્ડ સોશિયલ ચેન્જના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમે લોકોએ આજે માર્ટિનભાઈ મેકવાનના પુસ્તક ભેદ ભારતનો લોકાર્પણ સમારંભ રાખ્યો હતો. મહાત્મા ગાંધી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝનો આશય સમાજની વિવિધ સમસ્યાઓને ઉજાગર કરવી, એના વિશે ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો અને સમાજને જાગૃત કરવો, સમાજનું સશક્તિકરણ કરવું એ અમારો આદર્શ છે, અમારી ભૂમિકા છે, અને તેને અનુરૂપ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે ખૂબ જ સરસ રીતે સફળતાને અંતે પરિણમ્યું છે.